ડાંગ જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે જિલ્લાના અધિકારીઓને હેર ક્વાર્ટર નહીં છોડવાનો આદેશ જારી કરાયો ડાંગ જિલ્લામાં તારીખ અઠ્યાવીસ નવ બે હજાર એકવીસથી તારીખ એક દસ બે હજાર એકવીસ દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે જેને ધ્યાને લેતા ડાંગ જિલ્લાના ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા જિલ્લા અધિકારીઓને તેમનું કાર્યમથક નહીં છોડવાની સૂચના આપવામાં આવી છે લાઇન ડિપાર્ટમેન્ટના તમામ અધિકારીઓને તેમના તાબા હેઠળના કર્મચારીઓ સાથે સતત હેડક્વાર્ટર ઉપર હાજર રહી જિલ્લાના કંટ્રોલ રૂમ સાથે સંપર્ક જાળવવાની પણ સૂચના આપવામાં આવી છે ભારે વરસાદના પગલે જિલ્લામાં કોઈ પણ સંભવિત અનિચ્છનીય પરિસ્થિતિ ઉદભવે તો તેને પહોંચી વળવા માટે જરૂરી આયોજન વ્યવસ્થા આ વિભાગોને સજ્જ રહેવાની પણ તાકીદ કરવામાં આવે છે ડાંગ જિલ્લા પંચાયતના બાંધકામ વિભાગ તરફથી મળેલી વિગતો અનુસાર આજે સવારે આઠ વાગ્યાથી સ્થિતિય જિલ્લાના વધઈ તાલુકાના અંબિકા નદી ઉપરના બે લો લેવલ વેવ ઉપર વરસાદી પાણી ફરી વળતા તો આવાગમન માટે બંધ કરાયા છે જે માર્ગો બંધ કરાયા છે તેમાં એક સુપદાહડ સૂર્યાબરડા રોડ અને બે નાનાપાડા કુમારબંધ રોડનો સમાવેશ થાય છે આ ઉપરાંત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વધઈ કૃષિ હવામાન શાસ્ત્રી એસએન ચૌધરી દ્વારા જારી કરાયેલા એક બુલેટિન મુજબ ડાંગ જિલ્લાના ખેડૂતો સલાહ સૂચના આપવામાં આવ્યા છે મુજબ ચક્રવાત ધ્યાને લઈને જિલ્લાના ખેડૂતોને જૈવિક દવાના છંટકાવ સાથે જૈવિક ખાતર આપવાની કામગીરી બે દિવસ મુલતવી રાખવા સાથે જુદા જુદા ખેતીકાર્યો પણ હાલ પૂરતા નહીં કરવાની સલાહ આપવામાં આવી છે આ ઉપરાંત ડાંગર નાગલીના ખેતરમાં વધારાના પાણીના નિકાલની વ્યવસ્થા કરવા સાથે સમયગાળા દરમિયાન પોતાના પશુઓ પ્રાણીઓને વીજળી અને ભારે વરસાદને બચાવવા માટે કોઈ વૃક્ષ નીચે નહીં બાંધતા ઘરની અંદર રાખવાની પણ સલાહ આપવામાં આવી છે